સુરતમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલા રોકડ રૂપિયા ચોરી લેતા બે ઇસમોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા. સૌરાષ્ટ્રમાંથી બસમાં સુરત આવેલા મહેશભાઈની રિક્ષામાં બેસાડ્યા બાદ અધવચ્ચે જ ઉતારી દીધા હતા. મહેશભાઈ તપાસ કરતા તેમનું પર્સ મળી આવ્યું ન હતું, જેથી મહેશભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ચોરી કરવાના અલગ અલગ કિમિયા અજમાવતા જોવા મળે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફથી આવતી લક્ઝરી બસોમાંથી ઉતરતા પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેમને વાતોએ વળગાવી અને નજર ચૂકવી તેમની પાસે રહેલા રોકડા રૂપિયા તેમજ પર્સની ચોરી કરતા બે ઇસમોને કાપોદ્રા પોલીસે પકડી પાડ્યા છે. ગત 7 તારીખના રોજ મહેશભાઈ ધામેચા પોતાના વતનથી સુરત આવ્યા હતા અને કાપોદ્રા વિસ્તારમાં આવેલા બંબાગેટ ખાતેથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષાની અંદર એક વ્યક્તિ પહેલેથી જ હાજર હતો, જ્યારે એક વ્યક્તિ રિક્ષા ચલાવતો હતો. મહેશભાઈને એક વ્યક્તિએ વાતોમાં વળગાડ્યા હતા અને એમની નજર ચૂકવી તેમના ખિસ્સામાં રહેલું પાકીટ ચોરી કરી લીધું હતું. ત્યારબાદ મહેશભાઈને રિક્ષામાં પંચર પડ્યું છે તેવું કહી અધવચ્ચે જ ઉતારી દીધા હતા. રિક્ષામાંથી નીચે ઉતર્યા બાદ મહેશભાઈએ જોયું તો તેમના ખિસ્સામાં તેમનું પર્સ ગાયબ હતું અને આ પર્સની અંદર 1500 રૂપિયા હતા, જેથી તાત્કાલિક જ મહેશભાઈએ કાપોદ્રા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મહેશભાઈ જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બંને રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રહીશ ખાન પઠાણ અને અમીર ખાન પઠાણને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી અમીર ખાન પઠાણ વિરુદ્ધ સુરતના પૂણા પોલીસ મથક અને મૈદરપુરા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાયો હતો. કાપોદ્રા પોલીસે બંનેની તલાશી લેતા 41,000 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબાગેટ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે, જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઈડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે, જેથી રિક્ષાઓની પણ ખૂબ અવર જવર રહે છે. આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય, જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું, અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી. ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે. આ કામે પોલીસ દ્વારા રહીશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના બે વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે, જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે મહિધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુના પ્રવૃત્તિઓની ટેવાયેલાઓ છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે. આરોપીની એમો એવી હોય છે કે આ લોકો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હોય છે, જનરલી પોતે 2-3 વ્યક્તિઓ હોય છે. રિક્ષાઓ આખો દિવસના ભાડા ઉપર આ રિક્ષાઓ લેતા હોય છે અને કોઈ પણ એવો પેસેન્જર બેસે તો તેને બે વ્યક્તિ વચ્ચે એ પેસેન્જરને બેસાડે અને આઘો પાછો કરીને રિક્ષા ઊભી રખાવે, આગળ પોલીસ છે તમે ઉતરી જાઓ, આ પ્રકારની વાતો કરી અને એના ખીચામાંથી એની નજર ચૂકવી અને પૈસા અને ઘરેણાઓ ઘણીવાર કાઢી લેતા હોય છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.